પીવાના પાણી મુદ્દે પાટણના કોર્પોરેટર ઉતર્યા આમણંતા ઉપવાસ પર. વોર્ડ નંબર 11 ના હંસાબેન ભોગીલાલ પરમાર પોતાના વિસ્તારમાં અનિયમિત અને ઓછું પાણી આવતા ઉતર્યા ઉપવાસ પર. સભ્ય દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. નગરપાલિકા દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રૂપાણી સરકાર જ્યારે પોતાની વાહ વાહ કરતા હોય અને સભાઓમાં ઘર ઘર સુધી પાણીના નારા ગુંજવતા હોય ત્યારે પાટણ શહેરની આ ઘટના શરમજનક છે. પાટણ શહેરના લીલીવાડી વિસ્તારમાં આશરે 20 જેટલી સોસાયટી આવેલ છે અને ત્યાંના રહીશો નગરપાલિકામાં વેરો ભરવા છતાં પાણી વિના ટળવળે છે. ત્યાંના રહીશો સ્વખર્ચે ટેન્કરો મંગાવીને પાણી પૂરું પાડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. સભ્ય શ્રી હંસાબેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રશ્નનો જલ્દી ઉકેલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીશું. હવે જોવું રહ્યું કે સરકાર અને નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હલે છે કે નહીં અને આ પ્રશ્નનો ક્યારે નિકાલ આવે છે. રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, HBN TV ન્યૂઝ, પાટણ. અત્યારે સવારે વહેલા પણ ભરતભાઈ સાહેબ અમારી સાથે આવ્યા તપાસ કરવા માટે, ટાંકું ભર્યું પણ તોય પણ એ સતત પણ પાણી વળતું નથી. તો પણ મેં કીધું કે સાહેબ હવે શું કરીશું, એટલે સાહેબ હજુ પણ આ ઘરે કોઈ પણ જવાબ પણ આપ્યો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પ્રમુખ સાહેબ સીઓ સાહેબ પણ એમ નહીં કહેતા કે હા બેન પાણી મળી જશે, એટલે ના સૂકે મારું બસ ઉપર અત્યારે. મારું નામ પરમાનંદ છે. બેન ભોગીલાલ, હું નગરપાલિકામાં સભ્ય સભ્ય છું અને વોર્ડ નંબર 11 પાણીની રજૂઆત સખત 2-3 વખત પાણીની રજૂઆત કરેલી, સીઓ સાહેબને રજૂઆત કરેલી, પ્રમુખ સાહેબને પણ રજૂઆત કરેલી. જે કર્મચારી ભરતભાઈ એમને મેં જણાવ્યું કે ભરતભાઈ અમારા લીલીવાડી વિસ્તારોમાં તમામ જગ્યાએ પાણી નથી આવતું અને બાલાજી વિલામાંથી પણ અમારી 25 બહેનો હોય અહીંયા સીઓ સાહેબની ઓફિસમાં પણ નથી બહેનો આવી. એ છતાં વારંવાર રજૂઆત કરતા છતાં પાણીના ફાંકા મારવા પડે છે અને સીઓ સાહેબને પણ અમે કીધું કે સાહેબ અમારું પાણી આવતું નથી. હા જોવા પણ એનો કોઈ નિકાલ લાગતા નથી. આવું મારું કેવું.